मित्रों गुजरात देशनो सौथी विशाळ 1600 किलोमीटर दरिया किनारो धरावे छे। सातोसात पवित्र यात्राधामों पर्वतों रण अने पहाड़ों पण अहीं मौजूद छे। एटले तो देश विदेश थी प्रवासीओ सौथी वधु अहीं आववानुं पसंद करे छे। जी हाँ मित्रों, कहेवाय छे के गुजरात जेवु राज्य तमने पूरी दुनिया में जोवा नहीं मळे। मित्रों जो तमे पण फरवाना शौकीन छो तो आजनो आ वीडियो खास तमारा माटे ज छे। आज अमे तमने गुजरातना केटलाक रमणीय अने फरवालायक स्थळो विशे माहिती आपीशुं जेना विशे कदाच तमे नहीं जाणता हो। मित्रों वीडियोनी शुरुआत करीए ते पहेला एक लाइक जरूर करजो। पहलू गीर कनकाई। मित्रों तुलसी श्यामथी 22 किलोमीटर दूर गीरना जंगल में कनकाई माताजीनुं मंदिर आवेलू छे। अहींनुं प्राकृतिक सौंदर्य स्वर्गनो अनुभव करावे छे। खास करीने चोमासानी ऋतु पछी अहींनो नजारो जोवा जेवो होय छे। मित्रों आ मंदिर गीरना जंगलनी मध्यमां होवाथी सिंह जेवा हिंसक प्राणीओनो भय रहे छे। તેથી સાંજના 7 વાગ્યા પછી અવરજવરની મનાઈ હોય છે। સાથે વરસાદી માહોલમાં પણ વાહન વ્યવહાર લગભગ બંધ રહે છે। પાવાગઢ। મિત્રો આ સ્થળની મુખ્ય વિશેષતા એ છે કે તે પહાડ ઉપર આવેલું છે। અહીં સાક્ષાત માતા કાલિકા બિરાજમાન છે। ગુજરાતનું જોવાલાયક સ્થળ પાવાગઢનો નજારો ચોમાસાની ઋતુમાં ખૂબ જ અદ્ભુત હોય છે, ખાસ કરીને અહીં પડતા ધોધ। मित्रों पावागढ़ आस्थानु प्रतीक छे। दूर दूर थी लोको दर्शन माटे अहीं आवे छे। मां कालिकाना दर्शन माटे अहीं रोपवेनी सुविधा पण उपलब्ध छे। पावागढ़नी आजूबाजू घणा बधा स्थळो जोवालायक छे, जेम के पते राजानो महल, दूधियु तळाव, भद्रकाली मंदिर वगैरे। मित्रों ज्यारे पण तमे गुजरातना प्रवासे जाओ तो पावागढ़नी मुलाकात लेवानुं चूकशो नहीं। સાપુતારા। મિત્રો ગુજરાતના ફરવાલાયક સ્થળોની વાત થઈ રહી હોય અને સાપુતારાનું નામ ન આવે એવું બને જ નહીં। મિત્રો સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે, જે ગુજરાત રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન છે। સાપુતારા લગભગ 1000 મીટર જેટલી ઊંચાઈ પર આવેલું સ્થળ છે। અહીંયા ઉનાળાની ગરમીમાં પણ આશરે 30 ડિગ્રીથી ઓછું તાપમાન રહે છે। ગુજરાતમાં ઘણા બધા ફરવાલાયક સ્થળો છે, પરંતુ તમારે પ્રકૃતિનો આનંદ લેવો હોય તો એકવાર સાપુતારાની મુલાકાત જરૂર લેવી જોઈએ। સાપુતારા એવું હિલ સ્ટેશન છે જ્યાં નૌકાવિહાર, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, સ્ટેપ ગાર્ડન વગેરે જોવાલાયક સ્થળો છે। ગિરનાર। ગુજરાતનું સૌથી મહત્ત્વનું તીર્થધામ અને શ્રેષ્ઠતમ ઊંચાઈ એટલે ગિરનાર। મિત્રો ગિરનારના ધોધો, ઝરણા અને અહીં મળતી ઔષધિઓ બધાને આશ્ચર્યચકિત કરે છે। ગિરનારની ટોચ પર ગુરુ દત્તાત્રેય બિરાજમાન છે, તો ઉપરકોટનો કિલ્લો પણ તેની ભવ્યતા માટે આકર્ષક છે। સાથે દામોદર કુંડ પણ નરસિંહ મહેતાના નામથી ઓળખાય છે। દીવ। મિત્રો હરવા ફરવાની વાત થઈ રહી હોય અને દીવની ચર્ચા ન થાય એ કેમ બને? ઘણા લોકો દીવને આલ્કોહોલ અને ખાણીપીણી માટે બદનામ કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં દીવ એક ખૂબ જ રમણીય અને ફરવાલાયક સ્થળ છે। ખરેખર મિત્રો અહીંનો કિલ્લો, દીવાદાંડી, દરિયા વચ્ચે જેલ, ચર્ચ વગેરે જોવાલાયક સ્થળો છે, અને દરિયા કિનારા પાસે આવેલો નાગવા બીચ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે। આ ઉપરાંત ઘોઘલા અને જલંધર બીચ પણ ફરવાલાયક સ્થળો છે। માંડવી બીચ। કચ્છ જિલ્લામાં આવેલો માંડવી બીચ વિદેશોના બીચ જેવો જ એક બીચ છે। અહીં કલાઓના નમૂના પણ મળી જાય છે। કચ્છના ભરત, ગૂંથણ વગેરે કલાઓ જોવા અને જાણવા માટે પણ માંડવીની મુલાકાત અચૂક લેવી જોઈએ।